दूध आपे, शू आपे? दूध। अने गाय नू दूध केवू होय?
मीठू बराबर। हवे आ जो भैंस छे, भैंस ने इंग्लिश में शू कहेवाय? बफेलो। हवे भैंस नु भैंस शू आपे आपणे ने खबर छे? दूध आपे। आपणे गोल्ड दूध पीए छे ने, गोल्ड अमूल गोल्ड, ए सानू होय? भैंस नु। हवे आ जो गेटू छे, गेटू ने शू कहेवाय? सी। आ गेटू आपणे ने शू आपे? ऊन आपे। આપણે જ્યારે શિયાળો આવે પછી આપણને બહુ ઠંડી ઠંડી લાગે ને, તો તમે ટોપી પહેરો છો, સ્વેટર પહેરો છો, મોજા પહેરો છો ગરમ ગરમ, એ સામાથી બને? ઘેટાના વાળમાંથી। સામાથી બને? ઘેટાના વાળમાંથી। હવે જો આ હોર્સ છે, ઘોડો। હવે ઘોડો શું કામ આવે આપણને? ભાર ઉંચકવા। આપણે ઘોડો ઘોડે સવારી કરીએ છીએ ને, ઘોડા ગાડી પર બેસીએ છીએ, આપણો ભાર ઉંચકીએ છીએ, પછી ઘોડા સવારી કરીએ છીએ, એટલે ઘોડો શું કરે છે? ભાર ઉંચકવામાં કામમાં આવે છે અને ઘોડી સવારી કરવામાં પણ કામમાં આવે છે। હવે જો આ શું છે? બકરી। બકરીને શું કહેવાય ઇંગ્લિશમાં? ગોટ। હવે બકરી શું આપે આપણને? દૂધ આપે। હવે બકરીનું દૂધ કોણ પીવે? નાનું નાનું બાળક હોય ને, જે જન્મેલું, એને બકરીનું દૂધ પીવડાવવામાં આવે છે। એનું દૂધ પચવામાં હલકું હોય છે। હવે જો આ કોણ છે? ગધેડું। એને શું કહેવાય ઇંગ્લિશમાં? ડોંકી। હવે ગધેડું શું કામમાં આવે છે આપણને? ભાર ઉંચકવા। જ્યારે મકાન બનતું હોય ત્યારે ગધેડા ઉપર આપણે માટી અને ઈંટો લાવીએ છીએ। હવે જો આ કોણ છે? ઊંટ છે। હવે ઊંટને શું કહેવાય? કેમલ। હવે આ ઊંટ શું કામમાં આવે છે ખબર છે તમને? ભાર ઉંચકવા માટે, બરાબર। ઊંટ લારીમાં આપણે બધું વસ્તુ લાવીએ છીએ ને, બહુ બધી વસ્તુ લાવવાની હોય, બહુ બધાનું સામાન લાવવાનું હોય, તો ઊંટ લારી પર લોકો લાવે છે, તો ઊંટ આપણને ભાર ઉંચકવામાં કામમાં આવે છે। તો જો આ બધા એનિમલ્સ છે, આ બધા પ્રાણીઓ, એ આપણને શું છે? ઉપયોગી પ્રાણીઓ। આપણા રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કોઈ ને કોઈ બાબતે કોઈ ને કોઈ પ્રાણીઓ આપણને ઉપયોગી થાય છે। તો તમને ઉપયોગી પ્રાણીઓની સમજ મેળવી, તો તમે ઘરે આજુબાજુ તમારા પ્રાણીઓ હોય જે તમને દેખાય, તો તમારા મમ્મી પપ્પાને પણ પૂછવાનું કે આ પ્રાણી આપણને શું ઉપયોગમાં આવે। તો તમારી આજુબાજુ જો કૂતરો હશે, પછી ગાય હશે, ભેંસ હશે, પછી તમે ક્યારેક ઘોડો પણ જોતા હશો, ઊંટ પણ જોતા હશો, બકરી પણ જોતા હશો, તો તમે જ્યારે બી કોઈ પણ પ્રાણીનો જુઓ ત્યારે મમ્મી પપ્પા કાં તો દાદા દાદી હોય તેમને પૂછી લેવાનું કે આપણને શું ઉપયોગમાં આવે છે। તો આપણે ઉપયોગી પ્રાણીઓની સમજ મેળવી બાળકો, તો આપણે ઉપયોગી પ્રાણી બીજા બધા કેવા કેવા હોય છે તે તમારે ઘરે મમ્મી પપ્પા સાથે શીખવાનું છે। થેન્ક યુ।